હાલમાં જ દુબઈથી ચેન્નઈ જતી ફ્લાઇટમાં એક મહિલા જાતીય સતામણીનો શિકાર બની હતી, જે બાદ આરોપીની પોલીસે ચેન્નઈ એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી અને તેનો પાસપોર્ટ જપ્ત કરી લીધો હતો. જાતીય સતામણીની આવી અનેક ઘટનાઓ દરરોજ લોકો સાથે બનતી હોય છે, પરંતુ શરમ અને ઓછી માહિતીને કારણે ઘણા લોકો તેના પર કાર્યવાહી કરી શકતા નથી. તો શું તમે જાણો છો કે મહિલાઓ માટે વિશાખા ગાઈડલાઇન્સ એટલે કે કામના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ 2013 ઘડવામાં આવ્યું છે, જેના દ્વારા મહિલાઓ જાતીય સતામણી સંબંધિત કેસોમાં સરળતાથી પગલાં લઈ શકે છે. જો જાતીય સતામણીની ફરિયાદ સાચી હોય તો આરોપીને નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી શકે છે, તેમજ બરતરફ પણ થઈ શકે છે અને આરોપીએ ફરિયાદીને વળતર ચૂકવવું પડી શકે છે. આ સાથે મહિલાઓ પોતે પણ જાતીય સતામણી સામે પગલાં લઈ શકે છે. જો તેમાં સુધારો ન થાય તો કચેરીની આંતરિક ફરિયાદ સમિતિને ફરિયાદ કરો. જો ઓફિસમાં આંતરિક ફરિયાદ સમિતિ ન હોય તો મેનેજમેન્ટને ફરિયાદ કરો. ખોટા મેસેજ અથવા કોલ્સના રેકોર્ડિંગ અને સ્ક્રીનશોટ રાખો. તમારા પરિવારના સભ્યની ઓફિસની દિનચર્યા વિશે કહો. એકલા મુસાફરી કરતા હોવ તો કોન્ફિડન્ટ રહો. તો જો ફ્લાઇટના ટેક ઓફ પછી જાતીય સતામણી થાય તો પીડિતને ચોક્કસ પરિસ્થિતિઓમાં ન્યાય મળી શકે છે. ઉદાહરણ તરીકે, જે પણ દેશમાં વિમાન ઉડતું હોય તે પ્રદેશમાં તે દેશનો કાયદો ગુનેગાર પર લાદવામાં આવે છે. ઉપરાંત ઘણા કિસ્સાઓમાં પ્લેન જ્યાં લેન્ડ થાય છે તે દેશનો કાયદો આરોપીને લાગુ પડે છે.